હાલોલ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા વડા તળાવ પાસે આવેલા પંચ મહોત્સવના મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલોલ પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલા વડા તળાવ પાસે આવેલા પંચ મહોત્સવના મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું। આ મહોત્સવમાં રાજ્યના મંત્રી શ્રી જયદ્રથસિંહજી પરમાર દ્વારા જ્યોત પ્રગટાવી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। પંચમહાલ જિલ્લાના કલેક્ટર અને તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આ પતંગ મહોત્સવનો શુભારંભ કરાયો હતો। તેમાં પંચમહાલ ખાતેથી તમામ લોકો આ ઉત્સવને જોવા આવ્યા હતા, તેમજ આંતરરાષ્ટ્રીય પતંગબાજો આ સાઇટ ખાતે આવી પહોંચ્યા હતા અને તેમાં કુલ મળીને 58 પતંગબાજો આવ્યા છે। તેમાંના 39 પતંગબાજો દૂર દૂરના વિદેશથી આવ્યા હતા। તેઓ પાવાગઢની તળેટી મહાકાળીના પટાંગણમાં તેઓ અલગ અલગ પ્રકારની મોટી મોટી પતંગો ઉડાવતા નજરે પડી રહ્યા હતા અને તેઓ ખૂબ જ આનંદ લઈ રહ્યા હતા, તેમજ આજુબાજુની તમામ શાળાના વિદ્યાર્થીઓ, તમામ આગેવાનો તેમજ નગરજનો પણ જોવા માટે ઉમટી પડ્યા હતા। Enjoying it. It's a very nice day to fly kites, and we come to learn more of your culture and be more friendly with you all. And I hope our connection will be better, much better with all everybody. There's nothing to complain. We love the food. And the people food. Are very friendly. Very, the food also is very. And the atmosphere also, festival is amazing, and we're really having a good time, enjoying ourselves. हम लोग बेंगलुरु से एक गांव से, गांव का नाम दोडबड़ापुर है, उधर से हम लोग इधर गुजरात आईकेएफ में पार्टिसिपेट करने के लिए आया है। लास्ट 2 साल से हम लोग इधर आ रहा है और हमारे टीम में 6 लोग इधर है और हमारे गांव में पूरा 40 लोग का हमारा टीम है। तो उधर हम लोग भी एक फेस्टिवल करते हैं हर साल। ये दूसरा साल है हम लोग इधर आने का। इधर आने का अच्छा लगता है हम लोग को। गुजरात टूरिज्म को हमारे तरफ से पूरा धन्यवाद बोलना चाहता हूँ। ब्यूरो रिपोर्ट, CN24 न्यूज़।